वेलकम टू जलपास किचन। एकदम टेस्टी अने बनावामां सरळ एवी घऊंना फाड़ानी खीचड़ी आजे बनावीशुं। चोखा विना बनावेली आ खीचड़ी खूब ज हेल्धी होय छे अने साथे स्वादमां खूब ज टेस्टी पण लागती होय छे। जो तमे डायट करता होय तो पण आ खीचड़ी रोज बनावी अने खाई शकाय तेटली हेल्धी छे। गुजरातीओना घरे सादी अने वघारेली खीचड़ी बनती ज होय छे, कंईक अलग छे અને ખૂબ જ ટેસ્ટી છે, બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકાય તેવી છે। તો ચાલો જોઈ લઈએ ફાડાની વઘારેલી ખીચડી કઈ રીતે બનાવવાની। સૌ પ્રથમ એક બાઉલમાં 1.5 કપ ઘઉંના ફાડા ઉમેરીશું। મોટી સાઇઝના જે ફાડા આવતા હોય છે તેનો ઉપયોગ કર્યો છે। આનાથી એક સાઇઝ નાની પણ ફાડાની મળતી હોય છે, તમારે તે લેવી હોય તો પણ લઈ શકાય। આ ફાડાનો ઉપયોગ કરીને જ આપણે ફાડા લાપસી બનાવતા હોઈએ છીએ। હવે ખીચડી બનાવવાના છે માટે તેની સાથે દાળ પણ ઉમેરીશું। 1.5 કપ મગની મોગર દાળ લેવાની છે। તમારે મિક્સ દાળનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, મેં માત્ર મગની દાળનો ઉપયોગ કર્યો છે। બંને સામગ્રીને 2-3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની છે કે જેનાથી અંદર કોઈ ગંદકી કે કચરો હોય તો તે નીકળી જાય અને સાફ થઈ જાય। આપણા ઘરે ખીચડી અવારનવાર બનતી હોય છે અને ઘણી બધી વિવિધ પ્રકારની બનાવવામાં આવે છે, જેમાં મોટાભાગની ખીચડીમાં આપણે ચોખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ચોખાની બદલે આપણે અહીં ઘઉંના ફાડાનો ઉપયોગ કર્યો છે। તે ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ થઈ જાય છે। ડાયટ કરતા હોય તે લોકો પણ આ રોજ ખીચડી ખાઈ શકે એટલી પૌષ્ટિક છે। સરસ રીતે પાણીથી સાફ કરી લીધા પછી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને 15-20 મિનિટ માટે ઘઉંના ફાડા અને દાળને પલળવા દેવાની છે અને ત્યાં સુધીમાં આપણે તેના માટે જોઈતા બધા વેજીટેબલ્સને કટ કરી લઈશું। ખીચડી માટેના બધા વેજીટેબલ્સ કટ કરી લીધા છે, તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે લઈ શકાય। મેં અત્યારે ફ્રોઝન કરેલા લીલા વટાણા અને ફણગાવેલા મગનો પણ ઉપયોગ કર્યો છે, સાથે ગાજર, ફણસી, બટેટા, ટામેટા, ડુંગળી, લસણ અને આદુ મરચાંનો પણ ઉપયોગ કર્યો છે અને મીઠો લીમડો પણ લીધો છે। હવે ખીચડીને વઘારવા માટે એક પ્રેશર કુકરને ગરમ કરવા રાખીશું અને તેમાં 2 મોટી ચમચી ઘી ઉમેરીશું। 1 મોટી ચમચી તેલ ઉમેરીશું। ઘી તેલ સાથે મૂકવાથી ઘી બળી નથી જતું અને સ્વાદ પણ વધારે સારો આવે છે। તમારે માત્ર ઘી કે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય અને એકદમ ઓછા ઘી તેલ લેવા હોય તો પણ લઈ શકાય। ઘી તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં 1 સૂકું લાલ મરચું, 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2-3 લવિંગ છે તે ઉમેરવાના છે અને તેની સાથે 1/2 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ સરસ રીતે ફૂટવા લાગે પછી તેમાં 1/2 ચમચી જીરું ઉમેરીશું અને 2-3 ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે, સાથે 5 ચમચી હળદર ઉમેરીશું। ગેસની આંચ ધીમી કરી દેવાની છે। આખા મસાલાનો સ્વાદ આ ખીચડીમાં ખૂબ સરસ આવે છે અને તેની એક સરસ ફ્લેવર હોય છે જે ખીચડીમાં સારી લાગતી હોય છે। 7-8 કળી સમારેલું લસણ, 1 નંગ સમારેલી ડુંગળી, 1 આદુનો ટુકડો છે અને 1 લીલું મરચું લીધું છે, તેની સાથે 8-10 પાન મીઠા લીમડાના છે તે ઉમેરી દેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરી લગભગ 1/2 મિનિટ જેટલો સાંતળી લેવાનો છે। બધું મિક્સ કરતા જવાનું છે અને સાંતળી લેવાનું છે। હવે કટ કરીને રાખેલું ગાજર, ફણસી અને બટેટા ઉમેરીશું। મેં અત્યારે 1 નંગ ગાજરનો ઉપયોગ કર્યો છે, 1 નાનું બટેટું લીધું છે અને 7-8 નંગ ફણસી લીધી છે। તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય, જે શાક અવેલેબલ હોય તે લઈ શકાય। શિયાળામાં પાલક ખૂબ સરસ આવતી હોય છે, પાલક પણ ઉમેરી શકાય, તે પણ ખૂબ સરસ લાગે છે। 1 નંગ સમારેલું બટેટું ઉમેરીશું અને 1/2 કપ ફણગાવેલા મગ ઉમેરવાના છે। તમારી પાસે ફણગાવેલા મગ અવેલેબલ ના હોય તો તમે 1 મુઠ્ઠી જેટલી મગની જે ફૂતરાવાળી દાળ આવે છે તેને પલાળીને ઉમેરી શકો। ફણગાવેલા મગ છે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। બધું સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે અને 1/2 મિનિટ જેટલું તેને સાંતળી લેવાનું છે। પછી તેમાં પલાળીને રાખેલા વટાણા છે, જે મેં ફ્રોઝન કરેલા વટાણા છે તેને પાણીમાં પલાળીને રાખ્યા હતા, તે ઉમેરી દઈશું। પાણી બધું નિતારી લીધું છે। ત્યારબાદ 1 નંગ સમારેલું ટામેટું ઉમેરીશું। જનરલી ખીચડીમાં ટામેટાનો ઉપયોગ નથી કરતા, પરંતુ ફાડા ખીચડીમાં ટામેટાની ખટાશ ખૂબ સરસ લાગે છે। બધા શાકને સરસ રીતે સાંતળી લેવાના છે અને હવે તેમાં પલાળીને રાખેલા ફાડા અને મગની દાળ ઉમેરવાના છે। ફાડા અને મગની દાળ પલળી ગયા પછી ફૂલી અને મોટા થઈ જાય છે, તેનું પાણી છે તે નિતારી લેવાનું છે। માત્ર પલાળેલા ફાડા અને મગની દાળ ઉમેરીશું। પલાળીને રાખેલા ફાડા અને મગની દાળ સરસ રીતે ફૂલી ગયા છે, પાણી નિતારી લીધું છે તે ઉમેરી દઈશું।
ગેસની આંચ ધીમી કરી દઈશું, બધા મસાલા કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, એક મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. મેં અત્યારે તીખા હશે તે મીડિયમ રાખી છે, તમને વધુ તીખું પસંદ હોય તો લાલ મરચું પાવડર વધારે ઉમેરવાનું રહેશે. એક મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી હળદર ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને લગભગ 1-2 મિનિટ માટે તેને કૂક કરવાનું છે. પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. પલાળીને જે ફાડા અને મગની દાળનું માપ હોય છે તેનાથી ડબલ તમારે પાણી એડ કરવાનું હોય છે. એક બાઉલ હતું તો હું 2 બાઉલ જેટલું પાણી ઉમેરીશ અને ગેસની આંચ તેજ કરી દઈશું. ફાડાની ખીચડીમાં પાણી ઓછું હશે તો ફાડા છે તે કાચા રહી જશે અને છૂટા થશે, જે ખાવામાં મજા નહીં આવે, માટે પાણી હંમેશા ડબલ લેવાનું છે, તો તે વાતનું ધ્યાન રાખવાનું છે. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે. ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. મધ્યમથી તેજ આંચ પર 2-3 વિસલ વાગે ત્યાં સુધી ખીચડીને પ્રેશર કુક કરીશું. ત્રણ વિસલ થઈ ગયા પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે અને પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવાનું છે અને પછી ઢાંકણ ખોલવાનું છે. પ્રેશર રિલીઝ થઈ ગયું છે, આપણે એકવાર ઓપન કરી અને જોઈ લઈશું. ફાડાની ખીચડી ખૂબ જ સરસ, કલરફુલ અને ટેસ્ટી દેખાઈ રહી છે, તેને નજીકથી દેખાડું. આ ખીચડીને સર્વ કરતા પહેલા આપણે તેમાં ઉપરથી લીંબુ અને કોથમીરથી તેને ગાર્નિશ કરીશું અને પછી સર્વ કરીશું. એકદમ પૌષ્ટિક એવી આ ખીચડી તમારી રૂટીન ખીચડી કરતા અલગ છે, ખૂબ જ ટેસ્ટી છે અને ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવી છે. આ ખીચડી એકલી પણ એટલી ટેસ્ટી લાગતી હોય છે, તમે તેને દહીં કે છાશ જોડે પણ સર્વ કરી શકો. મેં અત્યારે તેને દહીં, પાપડ અને અથાણા જોડે સર્વ કરી છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી મારી આ ફાડાની ખીચડી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.